चलो अपने क्या पूछा था जो समुखा पूछा ना कोष्टक और चार टापड़े काला दो हीरो तो बोल बोल ना भाई आज जो समुखा चाहे ये बंदा जो सजीव एवा चाहे के जे दरिया एवा सी अथवा तबे ने तबे हम कहीं सको के जला चाहे बरोबर चाहे अचूस मुखा एक प्रकार ना परोपजीवी मत मैंने कही सको बराबर सुकामा अपने ने परोपजीवी के बारे खबर से ते वो माछली पर होता नो परोप जीवन गुजारे जे आखी जिंदगी क्या रहे से माछली ऊपर माछली आए रे फेरा रखे माछली जे खोराक खाए माथी खोराक मेड़वे बराबर एनो मुख्य आधार ज एनो घर ज माछली माछली ऊपर फेरा रे बराबर जो सुख खाओ काम के खबर से चिपके ला होय छे परोप जीवन गुजारे जे बराबर छे आ सिवाय એમાં ખોપરી જોવા મળે છે અને કરોડ સ્તંભ જોવા મળે છે ખોપરી પહેલી વાર જોવા મળી ચૂસ મુખામાં બરાબર છે રુધિરાભિસરણની આપણે વાત કરીએ તો બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે ભાઈ જે સજીવમાં બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર હોય તો એની ખાસિયત એ છે કે એમાં ધમની શિરા રુધિર વાહિનીઓ આ બધી જ અંગિકાઓ એમાં જોવા મળશે જેમાં ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર હોય એમાં આવું કોઈ પણ પ્રકારની અંગિકા જોવા મળતી નથી બરાબર છે એનાથી થોડી આગળ વાત કરીએ ભાઈ મેં તમને કીધું હતું કે આપણે પાણીમાં રહીએ તો આપણી ચામડી જોજો કણચલી થઈ જાય છે જોઈએ ને પણ જે સજીવો ભાઈ જે સજીવો આખું જીવન પાણીમાં ગુજારે છે એને કઈ તકલીફ થતી નથી એનું મેઇન કારણ છે ભાઈ એના શરીર પર ભીંગડા આવેલા છે આ ભીંગડાના ડીપમાં જઈએ ને તો કહું એ ક્યુટિકલના બનેલા હોય સેના બનેલા હોય જેથી કરીને પાણીથી એને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચતી નથી માછલી દેડકા અળસિયા આ બધા ઉપર આવા ક્યુટિકલના આવરણો ક્યુટિકલના ભીંગડા જોવા મળે છે જેથી કરીને એને કોઈ પણ પ્રકારની નુકસાની થતી નકર આપણી જે મેની ચામડી કેવી થઈ જાત કડચલી વાળી ભાઈ કડચલી વાળી થઈ જાય તો વાંધો નહીં પણ ચામડી છે ને એ નાજુક થઈ જાય તૂટી જાય બરાબર તો ચામડી નાજુક થઈ જાય તૂટી જાય તો અંદરના અંગોને પણ ઈજા પહોંચે થાય ને તો આવા સજીવો લાંબો સમય ટકી શકે નહીં એટલા માટે એના શરીર ઉપર શું જોવા મળે છે ભીંગડા જોવા મળે છે ભાઈ પ્રાણી કેવું છે તો કે ઈંડા મૂકવાની ક્રિયાવિધિ દર્શાવે છે ભાઈ બરોબર છે આ સિવાય ડીંબ જોવા મળે છે બરોબર છે ઉદાહરણ એના યાદ રાખવાના છે લેમ્પ્રી અને હેંગ ફિશ એના ઉદાહરણ છે લેમ્પ્રી એમાં આપેલી છે જો છે ને ઈંડા દ્વારા
संतति नो जन्म થાય છે પછી લેમ્પ્રી અને બીજું કયું છે જીવન ગુજારતા હોય ને એમાંથી પોષણ મેળવા રાખે એટલે એને ખોરાક ની કઈ ચિંતા જ નહીં પરબારું ને પોણીબાર બરાબર ને સીધું જ ડાયરેક્ટ આવું ડાયરેક્ટ કરે એમાં કઈ વાંધો નહીં ભાઈ પણ વધારાનો એમાં રોગ એ ઉત્પન્ન કરે બરાબર ને એટલે ઓલાવને તો બિચારાને બે એક તરફથી મારો ઘવે લઈ જાય ને પાછા નુકસાન એ કરતા જાય એના જેવું છે અમુક સજીવો હોય ને ભાઈ એ બે સજીવો ભેગા રહેતા હોય પણ એકબીજાને નુકસાની ન કરતા હોય બગલો અને ભેંસ છે એના જેવું એક વનસ્પતિનું ઉદાહરણ છે યુક્કા વનસ્પતિ અને ફુદા કીટક ફુદા આવે ને ફુદા એ ફુદા છે ને એ યુક્કા વનસ્પતિના પુષ્પ ખીલે ને ત્યારે એ ફુદા એમાં ઈંડા મૂક્યા હોય એટલે ફુદા વનસ્પતિ આ ફુદાને ઓમાં ઈંડા મૂકવા માટે જગ્યા મળે એને ઘર મળી ગયું તો બદલામાં એ વનસ્પતિનું શું કામ કરી દે યુક્કા વનસ્પતિનું તો કે એનું પરાગનયન કરી દે તો થયો ને બેને ફાયદો પણ આવા નુકસાન કરે અને ભાઈ આપણા રોટલા લઈ જાય ભાઈ ચલો એના પછી આવે છે કાસ્થી મત્સ્ય બરાબર કાસ્થી અને અસ્થિ વિશે થોડુંક મેં તમને ભણાવ્યું હતું બરાબર છે ને પણ કાસ્થી મત્સ્ય વિશે હવે આપણે ભણીએ એક તો દરિયાઈ છે અને ભાઈ અહીંયા જોવા મળશે અંતઃકંકાલ જોવા મળશે બરોબર છે દરિયાઈ છે પછી અંતઃકંકાલ જોવા મળે આપણામાં કેવું હોય તો બહિર્કંકાલ શેમાં હોય બહિર્કંકાલ શેમાં હોય સંધિપાદ કીટકો તો સંધિપાદ ની અંદર આવે આખો સમુદાય કયો સંધિપાદ અંતઃકંકાલ સેમાં જોવા મળે બીજા અજય કઈ બધું યાદ કરો કીધું તું મેં હા સામી મેરુદંડી ઓલી નળી જેવી રચના નહોતી એવી એમ્ફિયોગ્લોસસ બાલાનોગ્લોસસ અને સેકોગ્લોસસ ઈ તો સાઈડ યાદ રાખે આપણે નહીં ચલો આ સિવાય કરોડ સ્તંભ છે એ આજીવન જોવા મળશે ભાઈ હવે આ દરેક પ્રાણી થી તમને હું જોવા મળશે કરોડ સ્તંભ બરાબર છે પછી એનાથી આગળ વાત કરીએ તો ઝાલર ફાટ જોવા મળશે એનો મતલબ એમ કે ઝાલર ફાટ દ્વારા જે શું કરશે ઝાલર ફાટો જોવા મળશે એટલે શ્વસન ની ક્રિયા કેના દ્વારા થશે ઝાલર દ્વારા થશે ભાઈ ચલો ત્વચા છે એ ચીકણી છે અને કેની બનેલી છે તો કે પ્લેકોઇડ પ્રકારના ભીંગડા ધરાવે છે કેવા પ્રકારના પ્લેકોઇડ પ્રકારના હમણાં સમજાવો
આપણે પહેલા ક્યુટિકલની વાત કરી છે બરોબર ને શરીર ઉપર ભીંગડા ધરાવે છે હવે અમુક માછલીઓ હોય ને એમાં એટલે મોસ્ટ ઓફ માછલીઓ આલો ને એમાં ભીંગડા છે ને એ સખત હોય છે બરોબર અને એ જે પદાર્થના બનેલા હોય ને એને કહેવામાં આવે પ્લેકોઇડ તમે માછલીના ભીંગડા જોયા કે નહીં સખત હોય છે બહુ જ બરોબર છે એટલે માછલીનો દવા તરીકે ખોરાક તરીકે ઉપયોગ થતા પહેલા એના ઉપરના ભીંગડા ઉતારવા પડે છે બરોબર છે હવેના સિલેબસમાં આપણે માછલી આવતી નથી નકર અમે ભણતા ત્યારે માછલી છે એ સિલેબસમાં આવતી અને તમે આગળ અભ્યાસ કરો એટલે માછલીનું ડિસેક્શન પણ કરવું પડતું બરાબર હવે આપણને એમ થાય અમે ક્યાં માછલી નડીએ ને ભાઈ અડવું પડે એના 12 માર્ક હોય કરવું પડે બધું આળસિયું ડિસેક્શન કરવું પડે ડેડકો ડિસેક્શન કરવો પડે કારણ કે બધાને 12 18 માર્ક હોય પણ હવે સરકાર થોડી સમજી ગઈ અને એને બધાને સિલેબસમાંથી કાઢી નાખ્યો હવે ખાલી સમજી લેવાનું ભાઈ પ્લેકોઇડ પ્રકારના ભીંગડા હોય એમ સમજી લેવાના અને એક છે તમે ડિસેક્શન કરો ને એટલે તમારે કોઈ બી વસ્તુ છે ને એ થિયરીકલ ના ભણવી પડે દાખલા તરીકે આપણે 80 ભણ્યા હતા તો એક જ 80માં તમે બધા તંત્રો તમે ભણી શકો સમજાણ ઉત્સર્જન તંત્ર પાચન તંત્ર પ્રજનન તંત્ર બધું જ તમે એમાં ભણી શકો એ એક ફાયદો પણ એ કરવા ટાણે ભાઈ આ પકડું કે આ ડિસેક્શન કરું કે એ ખબર ના પડે બહુ ખરાબ સ્મેલ આવે એની વાત જવા દો તમે અમારે આવતું ને ક્યાં જાય કરવું પડે ચલો હૃદય છે એ દ્વિખંડી છે એ પાછા આવશ્યક છે ને એ કેવા હોય ખબર છે એ ઓલા દવા વાળા હોય જીવતા ના હોય દવા વાળા હોય મરેલા પણ એમાં જે દવા નાખેલી હોય ને એ તમે કાપો અને જે સ્મેલ આવે છે એમાંથી ઓહો આપણને કેટલાય દી હતી એમ લાગે કે આપણા આજુબાજુ કે કડસી જ છે ઘરે જઈને આપણે આમાંથી સ્મેલ આપણા હાથમાંથી સ્મેલ ના આવતી હોય પણ એ સ્મેલ છે ને મગજમાં ચડી જાય આપણે ઘરે જઈ આમ શું કે તો એમાં દેડે તે સુગંધ આવતી હોય થાય છે અરે ઉલટી કરે ગણાય હો ભાઈ વાત આવજે તમે ચલો બે દ્વિખંડી હૃદય છે દ્વિખંડી હોય એટલે ખાસ યાદ રાખવાનું એક ક્ષેપક અને એક કર્ણ પછી તમે અંદર અંદર કઈ વાત કરવા માંડો તો પછી ક્યારે હું કઈ કહીશ નહીં પછી ચલો કેટલાક છે એ વીજ અંગો ધરાવે છે અને કેટલાક છે એ કેવા છે ઝેરી ડંખ ધરાવે છે આ વીજ અંગો ધરાવે ને એ ભાઈ આપણને અડે ને એટલે શોટ લાગે હો કાયદેસરનો હા ઝટકો લાગે જે રીતના આપણે ઓમાં હાથ નાખીને લાગે ને એવો વીજ અંગ ધરાવે છે અને કેટલાય પછી ગમે ગમે પૂછવા મને એટલે અમારે હું ઘેરે જવાનું માછલી વિશે બરોબર હોય ગોળા જેવી હોય ઉપર જરા જરા કાંટા હોય
હવે એમાં કેવા પ્રકારનું ઝેર હોય તો ઈ એક જ હારે 3 લાખ માણસો મારી શકે એવું કાતિલ ઝેર હોય એમાં હું અણી ફોટો સેવ કરતો તો ના કર્યો મે કરી લીધો હોત તો તમને બતાડે પણ કાલ પરમદી મને પાછું યાદ આવશે એટલે હું સેવ કરતો હોઈશ ગોટા જેવી હોય બરોબર આપણે ઓલો ઓલા છોકરા ઓલો દોડવાથી રમતા હોય કહું છે આમ મારી ના કેવો ટોક્સિન એટલું ઝેરી હોય ને કોબરા નું એનું કઈ ના આવે બરોબર ચલો શીત રુધિર વાળો હોય કઈ માછલી લગભગ છે ને શીત રુધિર વાળી હોય બરાબર ચલો તેના તાપમાન છે એ શરીર છે એ કેવું હોય છે તો કે તાપમાનની નિયમન ક્ષમતાનો અભાવ હોય શું કામ ખબર એને જરૂર જ ના રહેતી હોય અંદર પાણી એક જ પ્રકારનું રહેતું હોય તાપમાનમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી આપણે તાપમાનમાં તફાવત જોવા મળે અત્યારે ઠંડી હોય બપોર ગરમી હોય રાતે ઠંડી હોય હોય એટલે આપણા શરીરને તાપમાનને અનુકૂળ થવા માટે શરીરમાં વિશિષ્ટ પ્રકારની અંગિકાઓ આવેલી હોય છે એમાંની એક બે અંગિકા વિશે આપણે ભણાવ્યું હતું થાઈમસ આવ્યું હતું 22માં ચેપ્ટરમાં આવ્યું હતું બરાબર આ બધું શું કરે શરીરનું અંદરની અંદરનું ઘડિયાળ છે આપણું શરીરનું ધ્યાન રાખે આવ્યું હતું 22માં ચેપ્ટરમાં થાઈમસ ગ્રંથિ આવી હતી ચલો નર અને માદા સ્પષ્ટ લિંગ ભેદ ધરાવે એટલે તમને ખબર પડી જાય બરોબર કે આ નર માછલી હોય છે આ માદા માછલી હોય છે નરમાં ખાસ નિતંબ મીનપક્ષ જોવા મળે છે બરોબર છે ઉદાહરણ શું આવે છે તો કે ડોગ ફિશ સો ફિશ યાદ રહી જશે આના ઉદાહરણ તો ડોગ ફિશ પછી કેવી છે ગ્રેટ વ્હાઇટ શાર્ક પણ કી પેલા ઓલું યાદ રાખી લે રેફિશ અને ગ્રેટ વ્હાઇટ શાર્ક નર અને માદા સ્પષ્ટ રીતે તમને એમાં લિંગ ભેદ જોવા મળશે અપત્ય પ્રસવી છે ભાઈ આકાશથી મત્સ્ય અપત્ય પ્રસવી એટલે મેં કીધું તું અપત્ય પ્રસવી કેટલા ને આવડે છે બે જણા ને આવડે છે ત્રણ જણા એવા છે 4, 5, 6, 7, 8 ધીરે ધીરે જાગે છે 9, 10 હાલો ભાઈ હા પ્રસૂતિ દ્વારા પ્રસૂતિની ક્રિયા દ્વારા બચ્ચાને જન્મ આપે છે સંતતિને જન્મ આપે છે અને બચ્ચા આપણે ન કહી શકીએ પ્રસૂતિની ક્રિયા દ્વારા સંતતિને જન્મ આપે છે તો તેને અપત્ય પ્રસવી એટલે કાસ્થિ મત્સ્ય કેવા છે અપત્ય પ્રસવી બરોબર છે અસ્થિ મત્સ્ય છે ને એ અંડ પ્રસવી છે એમાં ઈંડા મુકાય છે બરોબર છે અને એક સાલ્મન નામની માછલી આવે છે આ સાલ્મન નામની માછલી છે ને એક જ વાર ઈંડા મૂકે એની આખા લાઈફમાં એક જ વખત ઈંડા મૂકે અને એ લગભગ કેટલા હોય ખબર છે 3 કરોડ ની આજુબાજુ એમાંના 50% ઈંડા જ પરિપક્વ થાય એટલે ઘટી ગયો એમાંના 50% છે ને એ પુખ્ત તાએ પહોંચે એટલે પાછો ઘટી ગયો એમાંના 50% ન્યા ત્યારે એ સમયે ભાલુ અને રીછ ને એ બધા જન્મ થયો હોય એના બચ્ચાનો એટલે એ એનો ખોરાક તરીકે ઉપયોગ કરે ભગવાનને બધું ગોઠવું છે કે ભાઈ ઓલા મેચ્યોર થઈ જાય
ત્યારે ઓના બચ્ચાનો ને એ બધાય પરિપક્વ ખોરાક ખાવા યોગ્ય થઈ ગયા હોય એટલે એ સીધો ઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે એટલે એ જીવી જાય. આ સાલ્મન માછલી છે ને એ બરફમાં વધારે હોય, બરાબર. બરફ થોડો થોડો પીગળે ને ત્યારે એ માછલી એમાં જોવા મળે અને ત્યારે જ ઓલા બધા રીછ ભાલુ એના બધાને બચ્ચા, બરફી ભાલુ હોય ને એ બધા એના બચ્ચાને ખાય અને પોતાનું જીવન ગુજારે. અને પછી સાલ્મન માછલી એમાંથી જૂજ સંખ્યામાં જ સાલ્મન માછલી વધે, બરાબર. એ એની ખાસિયત, બરાબર છે. ચલો જોઈએ પછી આગળ હાલીએ આપણે.